જહાજ પોતાની અંતિમ સફર પૂર્ણ કરી અને અલંગ ખાતે પહોંચ્યું હતું. આ વિરાટ જહાજને 2017માં યોજાયેલા ઈ ઓક્શનમાં ભાવનગરના મુકેશ પટેલ દ્વારા 38.54 કરોડમાં ખરીદવામાં આવ્યું હતું. ઇન્ડિયન નેવીમાં 30 વર્ષ સુધી સેવા આપનાર ઐતિહાસિક યુદ્ધ જહાજ INS વિરાટ અલંગ ખાતે ભંગાવવા માટે અંતિમ સફર પૂર્ણ કરી પહોંચી ગયું છે. ભારતનું કોઈ યુદ્ધ જહાજ અલંગ ખાતે ભંગાણ અર્થે આવતું હોય તેવો આ પ્રથમ કિસ્સો છે. માટે ભાવનગર જિલ્લા અને અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ માટે આજનો દિવસ ઐતિહાસિક બની ગયો હતો. કેન્દ્રીય શિપિંગ મંત્રી મનસુખ માંડવિયા દ્વારા આ વિરાટ જહાજને અંતિમ વિદાય આપવામાં આવી હતી. આ તકે INS વિરાટને ખરીદનાર મુકેશ પટેલે કહ્યું હતું કે યુદ્ધ જહાજ ખરીદીને પત્નીના સપનાને પૂર્ણ કર્યું છે. 1207 ક્રુ, 143 એરક્રુ અને 26 એરક્રાફ્ટની ક્ષમતા ધરાવતા INS વિરાટે 30 વર્ષ સુધી ભારતીય નેવીમાં સેવા આપ્યા બાદ સેવાનિવૃત્ત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ એરક્રાફ્ટ કેરિયરને ભંગાવવા માટે ઓનલાઈન ઓક્શન કરાયું હતું, જેમાં ભાવનગરના શિપ બ્રેકર મુકેશ પટેલે યુદ્ધ જહાજ INS વિરાટને 38.54 કરોડમાં ખરીદ્યું હતું. આ યુદ્ધ જહાજને અલંગ ખાતે શ્રી રામ વેસલ સ્ક્રેપ પ્લોટ નંબર 9માં ભંગાણ અર્થે લાવવા માટે જરૂરી તમામ પ્રક્રિયા પૂર્ણ કરાયા બાદ આજે બપોરે 2 કલાકે યુદ્ધ જહાજ અલંગ ખાતે પહોંચ્યું હતું. INS વિરાટ આજ અલંગ શિપયાર્ડની અંદર પોતાની અંતિમ સફરે પહોંચ્યું છે. ઓગણીસો 1959 ની અંદર એ બ્રિટિશ નેવીની અંદર સામેલ થયું હતું. 1987 ની અંદર બ્રિટિશ નેવી પાસેથી ભારતે એમને ખરીદ્યું. ત્યાર પછી એમાં અનેક પ્રકારના સુધારા વધારા કરવામાં આવ્યા. આપણી આવશ્યકતાઓ અનુસાર, ભારતની આવશ્યકતાઓ અનુસાર એમાં નવી વ્યવસ્થાઓ ખડી કરવામાં આવી. 30 વર્ષ સુધી INS વિરાટ નેવીના માધ્યમથી ભારતની સુરક્ષા માટે સજ્જ રહ્યું. 30 વર્ષના એમના કાર્યકાળ દરમિયાન એમને કેટલીક નેવી એક્સરસાઇઝની અંદર હિસ્સો લીધો. ભારતના કારગિલ વોર વખતે પણ એમની ભૂમિકા મહત્વની રહી. શ્રીલંકાની અંદર આપણે શાંતિ સેના મોકલી હતી એ વખતે પણ INS વિરાટની ભૂમિકા મહત્વની રહી. એમના 30 વર્ષના નેવીના સેવા કાર્ય દરમિયાન INS વિરાટે લગભગ 11 લાખ કિલોમીટરની જર્ની કરી. એ 2000 દિવસ સુધી પોસ્ટ પર રહ્યું છે. 11 લાખ કિલોમીટરની જર્ની, એટલે કે 27 વખત પૃથ્વી પર તો આંટો મારી શકાય આટલી મુસાફરી આપણા INS વિરાટ દ્વારા થઈ છે. ભારતની રક્ષા માટે, ભારતની સુરક્ષા માટે ભારતની નેવીનું ગૌરવ વધાર્યું છે. અને આજે એમના અંતિમ ચરણની અંદર શ્રી રામ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ અલંગની અંદર રિસાયકલિંગ માટે આવ્યું છે, ત્યારે એમને અંતિમ વિદાય આપવા માટે મારી સાથે રાજ્ય સરકારના વરિષ્ઠ મંત્રી આદરણીય ભૂપેન્દ્રસિંહજી, આદરણીય વિભાવરીબેન સહિત ગણમાન્ય લોકો પણ ઉપસ્થિત રહ્યા છે.